हेलो स्टूडेंट्स, आज आप जुशु स्टैंडर्ड 8 में सब्जेक्ट साइंस चैप्टर नंबर 18 लेक्चर नंबर 3 एम क्वेश्चन नंबर 6 नीचेना प्रश्न टूंक में उत्तर लखो। एम पहलो प्रश्न के समझावो एसिड वर्षा भूमि और वनस्पति ने असर करे छे। तो तेना आंसर में आवशे हाँ, एसिड वर्षा भूमि और वनस्पति ने असर करे छे। एसिड वर्षा जमीन में कैल्शियम जेवा पोषक द्रव्य ने दूर करे छे, वड़ी ते जमीन ना पानी ने एसिडिक बनावे छे। बराबर, एसिड वर्षा थी शू थाय छे, तो जे जमीन में कैल्शियम रहेलो छे ते दूर थाय छे अने जमीन में जे पानी होय छे ते एसिडिक बनी जाए छे, जे खेती ना पाक अने अन्य वनस्पति नु उत्पादन घटाड़े छे। तेना कारणे शू थाय छे के वनस्पति नु जे उत्पादन छे ते घटी जाए। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે CO2 નું પ્રમાણ વાતાવરણમાં વધીને અતિશય કઈ રીતે બની જાય છે। તો તેના આન્સરમાં આવશે કે વધતી જતી માનવ વસ્તીની પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં સતત CO2 મુક્ત થાય છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંનું CO2 વાપરે છે અને એ રીતે હવામાં CO2ની જે પ્રમાણ છે તે ઘટાડે છે। પરંતુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે, તેના કારણે શું થાય છે, જે વન્ય વિસ્તારો છે તે ઘટી રહ્યા છે, તેથી વનસ્પતિઓ દ્વારા CO2નો વપરાશ ઘટી રહ્યો છે, તેથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જાય છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે તે તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે। હવે આપણે જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન કે વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત કઈ રીતે તમે મદદરૂપ થઈ શકો છો। તેમાં પહેલું જોઈએ કે આપણે વૃક્ષો ઉગાડવા જોઈએ, તેનાથી CO2નું પ્રમાણ તથા વાયુ પ્રદૂષણ ઘટે છે। બીજું જોઈએ કે વાહનોમાં CNG અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણ વાપરવા જોઈએ। ત્રીજું જોઈએ કે અસી બળતણને બદલે સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ। ચોથું જોઈએ કે જાહેર વાહન વ્યવહારને વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। પાંચમા નંબરનો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે। હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે વાહનો વાયુ પ્રદૂષણમાં શું ફાળો આપે છે। તો આન્સરમાં જોઈએ કે શહેરોમાં વાહનોની સંખ્યા વધી રહી છે, વાહનો ખૂબ જ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે। પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ઝેરી વાયુ છે। તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતાને શું કરી દે છે, ઘટાડે છે। સાતમા નંબરનો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે, શું છે તે, ધુમ્મસ એટલે શું, તેની શી અસર થાય છે। ઓકે, હવે આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ કે એસિડ વર્ષા એટલે શું, તેની અસર વર્ણવો। વાયુ પ્રદૂષકો જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે। આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને કેવી બનાવે છે, તે એસિડિક બનાવે છે, જેને શું કહેવામાં આવે છે, એસિડ વર્ષા કહેવામાં આવે છે। આ એસિડ વર્ષા ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને અસર કરે છે, તેનાથી જે સ્મારક છે તેનો જે આરસ છે તે ખવાઈ જાય છે, જેને આરસનું શું કહેવામાં આવે છે, કેન્સર કહેવામાં આવે છે। નવમા નંબરનો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ એટલે શું, તે તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે। હવે આપણે જોઈશું દસમા નંબરનો પ્રશ્ન કે ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર વર્ણવો। તો એના આન્સરમાં જોઈએ કે ગ્લોબલ વોર્મિંગથી હિમશિલાઓનો જે બરફ છે તે ઓગળી જાય છે, આ પાણી દરિયામાં ભળવાથી તેની સપાટી ઊંચી આવે છે, તેથી કિનારાના વિસ્તારો પૂરગ્રસ્ત બને છે। ગ્લોબલ વોર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલોમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસર ઊભી થાય છે। અગિયારમા નંબરનો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે। હવે આપણે જોઈશું બારમા નંબરનો પ્રશ્ન કે જળ પ્રદૂષણ એટલે શું, તે કેવી રીતે થાય છે। જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્રનો બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળે છે ત્યારે તેને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે।
જે પદાર્થો પાણીને શું કરે છે? પ્રદૂષિત કરે છે, તેને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષકો કહેવામાં આવે છે. વધતી જતી માનવ વસ્તીનો કચરો, ઉદ્યોગોનો રાસાયણિક કચરો તથા ખેત પદ્ધતિઓમાં વપરાતા રસાયણો વગેરે મુખ્ય જળ પ્રદૂષકો છે. 13માં નંબરનો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7 કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો, સવિસ્તારમાં આન્સર આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે પાણી જુદી જુદી કઈ રીતે દૂષિત થાય છે, એટલે કે પાણી કઈ કઈ રીતે આપણે દૂષિત થાય છે તે. એમાં પહેલું જોઈએ કે ઘણા ઉદ્યોગો નદી તથા ઝરણામાં નુકસાનકારક રસાયણોને છોડે છે, જેમ કે ઓઇલ રિફાઇનરીઓ, કાગળના કારખાનાઓ, કાપડની તથા ખાંડની મિશ્ર તથા રાસાયણિક ફેક્ટરીઓ. બીજું જોઈએ કે પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્ર કચરો સીધો જ નદીમાં નાખવાથી પાણી દૂષિત થાય છે. તેમાં ખાદ્ય પદાર્થનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવાણુ વગેરે હોય છે. 3જા નંબરનો પ્રશ્ન જોઈએ કે લીલ તથા અન્ય સૂક્ષ્મ જીવો પાણીને શું બનાવે છે? દૂષિત બનાવે છે. હવે 2જા નંબરનો પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે. હવે 3જા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ પર ટૂંકું વક્તવ્ય તૈયાર કરો. તમારા વર્ગમાં તમારે વક્તવ્ય આપવાનું છે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં જે ધીમે ધીમે વધારો થાય છે તેને શું કહેવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય જવાબદાર વાયુ કયો છે? CO2 છે. માનવ પ્રવૃત્તિ દ્વારા વાતાવરણમાં જે CO2 નું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, અને બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંનું CO2 વાપરે છે, અને એ રીતે હવામાં CO2 નું જે પ્રમાણ છે તે ઘટાડે છે. વન નાબૂદીને લીધે હવામાં CO2 નું પ્રમાણ વધે છે, અને CO2 ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. તેના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું થાય છે? ધીરે ધીરે વધારો થાય છે. હવે 4થા નંબરનો પ્રશ્ન જોઈએ કે તાજમહેલની સુંદરતા પર રહેલું જોખમ વર્ણવો. તે તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે. તે મેં તમને ચેપ્ટરમાં વ્યવસ્થિત રીતે સમજાયેલું છે. હવે આપણે જોઈશું 5મા નંબરનો પ્રશ્ન કે હવાનું પ્રદૂષણ એટલે શું? તે કેવી રીતે પ્રદૂષિત થાય છે? હવા એ વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, ખૂબ જ ઓછા પ્રમાણમાં CO2, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ હોય છે. હવામાં જ્યારે અનિચ્છનીય પદાર્થ દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે, ત્યારે તેને શું કહેવામાં આવે છે? હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. કુદરતી સ્ત્રોત જેવા કે જંગલની આગ અને જ્વાળામુખી વધતા જતા વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોના અપૂર્ણ દહનથી વાયુ પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. ઘરમાં વપરાતા રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એરોસોલ સ્પ્રેમાં વપરાતા પ્રદૂષકોનો વાયુ પ્રદૂષણમાં ફાળો છે. હવે 6ઠા નંબરનો પ્રશ્ન એ તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે. હવે આપણે જોઈશું 7મા નંબરનો પ્રશ્ન કે ગ્રીન હાઉસ અસર એટલે શું? તેના કારણો તથા અસર જણાવો. સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલો હિસ્સો તેના દ્વારા શું થઈ જાય છે? શોષાઈ જાય છે. કેટલોક અવકાશમાં પાછો પરિવર્તિત થાય છે. પરિવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાઈ જાય છે, અને આ રોકાયેલા જે વિકિરણો છે તે પૃથ્વીને ફરીથી ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકવાની આ અસરને શું કહેવામાં આવે છે? ગ્રીનહાઉસ અસર કહેવામાં આવે છે. ગ્રીનહાઉસ અસર માટે મુખ્ય જવાબદાર વાયુ CO2 છે. બીજા ગ્રીનહાઉસ વાયુ જેવા કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ છે. ઓકે, અને 8મા નંબરનો પ્રશ્ન છે તે તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે. આ સાથે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તે તમારે સ્વાધ્યાય પોથીમાં લખી દેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.